अस्सलाम वालेकुम मित्रों, आज आप भागीदारी वार्षिक हिस्बों दाखला की शुरुआत करिए। अगाउ आप भागीदारी वार्षिक हिस्बों में वेपार खातु, नफा नुकसान खातु, भागीदारों स्थिर मूड़ी खाता, चालू खाता और पाकु सर्वेयू जोई गया, एना नमूना जोया। हवे दाखला की शुरुआत करिए। आ दाखला की शुरुआत उदाहरण नंबर एक पाना नंबर 45 पहला एक उदाहरण करिए, पछी स्वाध्याय दाखला पर जाइए, जेथी करीने तमारी पासे चोपड़ी अने उदाहरण सामे पण होय एटले दाखलो गणी शकाय। तो उदाहरण नंबर एक थी आजे शुरू करिए। राम अने श्याम 6:4 ना प्रमाणमां नफो नुकसान वहेता एक पेढ़ीना भागीदारो छे। तारीख 31/3/2017 ना रोज नीचे आपेला काचा सर्वे अने हवाला परथी पेढ़ीना वार्षिक हिस्साबो तैयार करियो एवुं आपणने कहेवामां आव्युं छे। त्यारबाद आपणने एक काचू सर्वेयू आप्युं छे 31/3/2017 ना रोजनुं, અને ત્યારબાદ નીચે થોડાક હવાલા દેખાય છે। મિત્રો, જ્યારે આ દાખલો આવે વાર્ષિક હિસાબોનો, ત્યારે સૌ પ્રથમ હવાલાઓ વાંચવાના, ઉપર દાખલાની પહેલાં રકમ વાંચવાની, ત્યારબાદ હવાલાઓ વાંચવાના। હવાલાઓ જો કાચા સરવૈયામાં દેખાતા હોય કે હવાલાની વિગત દેખાતી હોય તો તેના પર ટીક કરવાની, અને જ્યાં ટીક કરો તે આપણા માટે રેડ સિગ્નલ કહેવાય, અને રેડ સિગ્નલ આવે ચાર રસ્તા પર તો તમે શું કરો, ગાડી થોભાવો ને। તો એ જ રીતે અહીંયા પણ આપણને જ્યાં જ્યાં ટીક દેખાય ત્યાં આપણે થોભી જવાનું, અને એ આપણા માટે હવાલાની બે અસર એવું કહેવાય। અંદરની એક અસર એટલે કે ડબ્બાની અંદર જે કાચા સરવૈયાની વિગતો છે તેની એક જ અસર આપવાની, અને જે ડબ્બાની બહાર દેખાય છે, કાચા સરવૈયાની બહાર દેખાય છે હવાલાઓ, તે બધાની બે કે બેથી વધુ અસર થાય કેટલીક વાર। તો હવે હવાલા પર નજર કરીએ। હવાલા નંબર એક, આખાનો સ્ટોક ₹45,000 છે જેની બજાર કિંમત 10% વધુ છે। મિત્રો, 10% અહીં વધુ આપેલી છે। જ્યારે વધારે કિંમત હોય તો રૂઢિચુસ્તતાના નિયમ હેઠળ, ડાપણ યોગ્યતાના નિયમ હેઠળ વધારે કિંમત ધ્યાનમાં લેવામાં આવતી નથી સ્ટોકમાં। જો કિંમત ઓછી હોત તો ધ્યાનમાં લે તે અને આખાના સ્ટોકનું ફરી મૂલ્યાંકન કરત। અહીંયા આખાનો સ્ટોક 45,000 જ ગણાશે, એની જે બજાર કિંમત 10% વધુ છે તે ધ્યાનમાં લેવાશે નહીં। નંબર બે, ભાગીદારોના મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે, એટલે અહીંયા આપણને જમા બાકીમાં મૂડી દેખાશે। જુઓ, મૂડી દેખાય છે ત્યાં ટીક કરવાની, અને નંબર બે, હવાલા નંબર બે છે માટે બે નંબર આપવાનો। જ્યારે આ વિગત આવશે તો આપણે થોભીને એની બે અસર, બમણી અસર કરીશું। તથા ઉપાડ પર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે। ઉપાડ પર આવો ફરી, અહીંયા પણ નંબર આપો બે। યંત્રો પર 10% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો। યંત્રો અને ફર્નિચર એ મિલકત કહેવાય, એને ઉધાર બાકી હોય એટલે આપણને ઉધાર બાકીમાં દેખાશે। જુઓ, યંત્રો પણ દેખાય છે અને યંત્ર પર ઘસારો પણ, એટલે આ બંને વિગત સંલગ્ન છે, જોડાયેલી છે, એટલે જ્યારે હવાલાની અસર કરીશું ત્યારે આ બંને વિગતને ધ્યાનમાં લઈશું। હાલ આપણે યંત્ર પર નંબર 3 એમ ટીક કરીને મૂકી દઈએ। તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો, એટલે ફર્નિચર દેખાય ત્યાં ટીક કરીએ અને નંબર 3 અહીં પણ 3 નંબર લખીએ, એટલે 3 નંબરનો હવાલો આપણે જોઈશું। દેવાદારો પર 5% લેખે ગલખત અનામતની જોગવાઈ કરો। ચાલો, દેવાદારોને પણ ઉધાર બાકી હોય એટલે આપણને દેવાદારો દેખાશે, ત્યાં ટીક કરીએ અને નંબર 4, એટલે આ પણ હવાલો કહેવાય, જ્યારે આવશે ત્યારે આપણે થોભીશું। ચૂકવવાના બાકી ખર્ચા જેમાં આપેલું છે પગાર, પગાર પર ટીક કરીએ, નંબર 5 પગાર, નંબર 5 પરચુરણ ખર્ચા 150, પરચુરણ ખર્ચાને પણ ઉધાર બાકી હોય એટલે પરચુરણ ખર્ચા શોધો, પરચુરણ ખર્ચા 150, પરચુરણ ખર્ચા આર, પરચુરણ ખર્ચા નંબર 5। ત્યારબાદ ભાડું 150, ભાડું અને વેરા દેખાય છે તો નંબર 5, ભાડું અને વેરા પર પણ નંબર 5। ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે, એટલે આપણને લોસ જશે જો દાખલામાં ગણતી વખતે ચોખ્ખી ખોટ આવે તો પણ તમારે વ્યાજ આપવાનું છે, અર્થાત વ્યાજ ગણી જ દેવાનું, મૂડી પર વ્યાજ આપી જ દેવાનું। જો એવું કહ્યું હોત કે નુકસાન હોય તો મૂડી પર વ્યાજ નહીં ગણવાનું, તો મૂડી પર વ્યાજની ગણતરી કરીને અંદરના ખાનામાં રહેવા દેવાની
અને જો ખોટ આવે તો બહાર નહીં કાઢવાનું, જો નફો આવે તો તેને બહાર કાઢવાનું. હાલ તો આપણે નફો હોય કે નુકસાન હોય એને મૂડી પર વ્યાજ ભાગીદારોને ચૂકવવાનું જ છે, એટલે ડાયરેક્ટ લખી દઈશું. ચાલો મિત્રો, દાખલાની શરૂઆત કરતી વખતે આ 11 માર્ક્સનો દાખલો આપણો વિભાગ એફમાં પૂછાય છે, દાખલા નંબર 34. સૌથી પહેલાં લખું છું, વિભાગ એફ, એમાં એક્ઝામ્પલ નંબર બોર્ડમાં 34મો દાખલો પૂછાય છે, 11 ગુણનો. યાદ રાખજો મિત્રો, એટલે આ ચેપ્ટરનું ગુણ ભારણ 11 છે. ચાલો દાખલાની શરૂઆત કરીએ તો હેડિંગ જુઓ, અહીંયા જેમ મારેલું છે, રામ અને શ્યામની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજનું છે. કાચું સરવૈયું એ પત્રક કહેવાય માટેના રોજનું લખેલું છે. આપણે સૌથી પહેલાં વેપાર ખાતું બનાવવાનું છે, માટે હેડિંગ મારવાનું રામ અને શ્યામની પેઢીનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું. જોજો મિત્રો, વેપાર નન્નું, નન્નુફા, ભાગીદારના મૂડી ખાતા, આ બધા પર ના રોજ પૂરા થતા વર્ષનું લખાય, ફક્ત પાકા સરવૈયા પર ના રોજનું, જેમ કાચા સરવૈયામાં છે એ રીતે હેડિંગ લખાય, પૂરા થતા વર્ષનું વેપાર ખાતું વિગત રૂપિયા. આ ઇનર કોલમમાં લખી મૂકવાનું, બંને આઉટર કોલમમાં પણ અને ઇનર કોલમમાં પણ. બીજું હેડિંગ મારીએ, રામ અને શ્યામની પેઢીનું 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું વિગત રૂપિયા. આ આપણી ઉધાર બાજુ, આ આપણી જમા બાજુ. નવા પાના પર ઉપર સેમ હેડિંગ મારવાનું, ત્યારબાદ લખવાનું નફા નુકસાન ફાળવણી ખાતું વિગત રૂપિયા. થોડીક લીટીઓ છોડીને અહીંયા ભાગીદારોના સ્થિર મૂડી ખાતા જ આપેલા છે, એક જ મૂડી આપેલી છે, બમણી મૂડી નથી, એટલે ફક્ત ભાગીદારોના મૂડી ખાતા ખુલશે. ભાગીદારોના મૂડી ખાતા વિગત, અહીંયા તારીખ, અહીંયા પણ તારીખ, આ ઉધાર બાજુ, આ જમા બાજુ. અને બે ભાગીદાર છે રામ અને શ્યામ, તો બે ભાગીદારોના નામ લખવાના વિગત રામ અને શ્યામ. અને છેવટે નવા પાના પર મારી સાથે ગણજો, અગર ચોપડો તમારી પાસે હોય તો, તારીખ 31/3/2017 ના રોજનું, ઉપર હેડિંગ રામ અને શ્યામની પેઢીનું, તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું મૂડી દેવા રૂપિયા, મિલકત લેણા રૂપિયા. ઇનર કોલમ, આઉટર કોલમ. મિત્રો, મૂડી દેવા બાજુ એ જમા બાજુ કહેવાય અને મિલકત લેણા પર ઉધાર બાકીઓ લખાશે. ચાલો શરૂ કરીએ દાખલાની. સૌથી પહેલાં જમા બાકીથી શરૂઆત કરવાની, હવાલાઓ તો છે જ, એટલે મૂડીથી શરૂઆત કરવાની. મૂડી અને ઉપાડ જો હોય તો તે લખીને એના હવાલાઓની અસર કર્યા બાદ દાખલો ગણતા જવાનું. હાલ આપણે જમા બાકીમાં સૌથી પહેલાં આપણને દેખાય છે મૂડી રામ 80,000, શ્યામ 70,000. ચાલો તો મૂડી માટે મૂડી ખાતામાં આવો.
મૂડી ખાતામાં આવીને રામ માટે તારીખ 1/31/2017 પૂર્ણ થાય છે, તો શરૂ થતું હશે તારીખ 1/4/2016. બાકી આગળ લાવ્યા મૂડી છે 80,000, અને 70,000. ત્યારબાદ હવાલો છે, ટીક કરેલી છે આપણે. ટીક હોય એટલે મેં કહેલું કે રેડ સિગ્નલ છે, અને રેડ સિગ્નલ એટલે થોભવાનું. હવાલા નંબર 2 ટીક મારેલી છે એટલે જોવાનું. હવાલા નંબર 2, ભાગીદારોને મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે. ચાલો મૂડી પર 5% વ્યાજ ગણીએ. 80,000 5%, તારીખ 31/3/2017, મૂડી પર વ્યાજ 8×5=40, 4,000. કેલ્ક્યુલેટર પર કરો તો 80,000 × 5% એટલે 4,000 આવે, અને 7×5=35, 3,500. મિત્રો, મૂડી ખાતામાં જે મૂડી સિવાય અને ઉપાડ સિવાયની જે વિગત આવે તે ઉપર નફા નુકસાન ફાળવણીમાં ક્રોસ એન્ટ્રી થાય. અહીંયા જમા પર લખ્યું છે એટલે ઉપર નફા નુકસાન ફાળવણી ખાતામાં એક લીટી બે લીટી છોડીને ત્યારબાદ લખવાનું મૂડી પર વ્યાજ. રામ ઇનર કોલમ 4,000, શ્યામ ઇનર કોલમ 3,500, સરવાળો આઉટર કોલમ 7,500. મિત્રો, આ જુઓ, હવાલો હતો એટલે બે અસર થઈ ગઈ, એટલે હવાલાની હંમેશા બમણી અસર થાય. ચાલો ત્યારબાદ દેખાય છે લેણદારો 35,000. ચાલો લેણદારો એ પાકા સરવૈયામાં જાય. પાકા સરવૈયામાં આવો, મૂડી દેવા બાજુ પર થોડીક મૂડી લખવા માટે 2-4 લીટીઓ છોડવાની, અને કોઈ હવાલો નથી એટલે સિંગલ એન્ટ્રી આવે, એક એન્ટ્રી કરવાની. ડાયરેક્ટ લખવાના લેણદારો આઉટર કોલમ 35,000. ત્યારબાદ છે ખરીદ માલ પરત 1,500. ખરીદ માલ પરત એ વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ થાય, માટે સૌથી પહેલાં આપણે ઉધાર વાક્યોમાંથી ખરીદી શોધીને વેપાર ખાતામાં લખવી પડે. ચાલો ઉધાર વાક્યમાં આપણને ખરીદી દેખાય છે, ખરીદી 60,000. તો સૌથી પહેલાં લખીએ, શરૂઆતના માલના સ્ટોક માટે એક લીટી વેપાર ખાતામાં છોડી દઈએ, પછી લખીએ ખરીદી ઇનર કોલમ 60,000, બાદ ખરીદ માલ પરત 1,500, બાદ ખરીદ પરત 1,500, આઉટર કોલમ. ચાલો 60,000 − 1,500 58,500. આઉટર કોલમમાં જવા દઈએ 58,500. ચાલો ત્યારબાદ દેખાય છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં લખાય. પાકા સરવૈયામાં આવીએ, ફરીથી મૂડી દેવા બાજુ પર જ લેણદારોની નીચે આવીએ, લખીએ બેંક ઓવરડ્રાફ્ટ. ત્યારબાદ દેખાય છે વેચાણ. વેચાણ પાકા સરવૈયામાં લખાય. આવો, સોરી, વેપાર ખાતામાં લખાય. વેપાર ખાતામાં આવો, જમા બાજુ પર વેચાણ. હવે જોઈ લો, ઉધાર પર વેચાણ માલ પરત છે, જો હોય તો બાદ કરવા માટે એ વિગતને અંદરના ખાનામાં લખવું પડે, માટે વેચાણ પરત દેખાય છે. જુઓ આપણને 1,000 રૂપિયા, માટે વેચાણ ઇનર કોલમમાં લખીએ વેપાર ખાતાની ઉધાર બાજુ પર. વેચાણ, સોરી, વેપાર ખાતાની જમા બાજુ પર વેચાણ 78,150, બાદ વેચાણ પરત 1,000. બહાર જવા દઈએ 77,150. ત્યારબાદ
ઘલખદ અનામત, ઘલખદ અનામત દેખાય છે આપણને 700 રૂપિયા, અને એ માટે દેવાદારો પર ઘલખદ અનામતવાળો એક હવાલો હતો, હવાલા નંબર 4, દેવાદારો પર 5% ઘલખદ અનામતની જોગવાઈ કરો, એટલે અહીં આપણને ઘલખદ અનામત આપેલ છે. ચાલો જોઈએ, ઉધાર પર ઘલખાદ છે, ઉધાર બાકીમાં ઘલખાદ પણ દેખાય છે, એટલે આ બધી વસ્તુની અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપવાની. ચાલો નફા નુકસાન ખાતામાં આવો, ઉધાર બાજુ પર આવો અને લખો. થોડીક લીટીઓ છોડો તો સારું, અને પછી લખવાનું. ચાલો, ઘલખાદ સૌથી પહેલાં લખાય. ઘલખાદ જૂની, જૂની એટલે કાચા સરવૈયાની, એટલે લખીએ જૂની અથવા શબ્દ લખો કાચા સરવૈયાની. 400 વત્તા નવી એવું કહેવાય. નવી એટલે ઘલખાદ કોઈક હવાલામાં આપી હોય તો તે. ઘલખદ હવાલામાં આપી છે તો હવાલામાં ઘલખદ નથી આપી, ઘલખદ અનામતની જોગવાઈ કરવાની છે દેવાદારો પર એવું કહ્યું છે, એટલે ઘલખદ નવી આવે નહીં. વત્તા ઘલખદ અનામત એ હવાલાની, નવી દેવાદારો પર 5% ઘલખદ અનામતની જોગવાઈ કરો. ચાલો, દેવાદારો કેટલાના છે આપણી પાસે જોઈએ. 45,000 દેવાદારો આપણને આપ્યા છે, 45,000 ગુણ્યા 5%, કેટલી આવી ઘલખદ અનામત? તો કે 2,250 વત્તા 400 એટલે થાય 2,650 બાદ ઘલખદ અનામત કાચા સરવૈયાની એટલે કે જૂની. ઘલખદ અનામત કેટલી આપેલી છે? તો કે 700 રૂપિયા. -700 એટલે આઉટર કોલમમાં લખો 1,950. ચાલો આગળ જઈએ. મજૂરીના બાકી દેવા, જુઓ મજૂરીના બાકી દેવા એટલે એ આપણું દેવું કહેવાય. મૂડી દેવા પર આવો અને લખો મજૂરીના બાકી દેવા. મજૂરીના બાકી દેવા કેટલા છે? 1,000. મિત્રો, આપણે આ ઘલખદ અનામતનો હવાલો લીધો, દેવાદારો પર 5% ઘલખદ અનામત રાખો, અને દેવાદારો પણ લીધા છે, અહીંયા આપ્યા છે, તો આપણે દેવાદારોની બી એન્ટ્રી સાથે જ કરી દઈએ. દેવાદારો એ ઉધાર બાકીમાં દેખાય છે, માટે મિલકત લેણા પર આવવાનું. દેવાદારો, થોડીક લીટીઓ સ્થિર મિલકત માટે છોડી દેવાની, દ્રશ્ય અને અદ્રશ્ય માટે. તો લખીએ દેવાદારો. ઇનર કોલમ 45,000 બાદ ઘાલખાદ અનામત, આ નવી અથવા તો હવાલાની તમે એવો શબ્દ લખો તો પણ ચાલે. હવાલાની ઘાલખાદ અનામત આપણે હમણાં જ ઊભી કરી, કેટલી કરી હવાલાની? 2,250. તો -2,250. ચાલો, 45,000માંથી બાદ કરો 2,250, કેટલા આવ્યા? 42,750 આઉટરમાં મૂકી દો. એટલે આ હવાલો હતો, તો બે અસર કરી જુઓ, નફા નુકસાનની ઉધાર પર અને પાકા સરવૈયામાં મિલકત લેણા પર. ચાલો આગળ જઈએ. મજૂરીના બાકી દેવા પૂરા થઈ ગયા. ગીતાની 8% લોન, આ આપણને જમા બાકીમાં દેખાય છે, એટલે મૂડી દેવા પર લખાય. ગીતાની 8% લોન 15,000. મિત્રો, અહીંયા આપણને તારીખ દેખાય છે કૌંસમાં, 1/10/2016. તારીખ આવે, ટકા આવે તો તકલીફ આવે, તારીખ આવે કે કોઈ ટકા આવે, તો અહીંયા તો તારીખ પણ છે અને ટકા પણ છે. તારીખ અને ટકા હોય એટલે તકલીફ હોય એટલે ગર્ભિત હવાલો હોય, ગુપ્ત હવાલો હોય, છૂપો હવાલો કહેવાય એને. હવે અહીંયા શું છૂપો હવાલો કહેવા માંગે છે? ગીતાની 8% લોન છે, લોન પર વ્યાજ 8% આપવાનું છે, કેટલા છે? 15,000. સૌથી પહેલાં 15,000 ગુણ્યા 8% એટલે કેટલા રૂપિયા થયા? 1,200 રૂપિયા. ગીતાની લોન પર આખા વર્ષનું વ્યાજ થાય 1,200 રૂપિયા. મિત્રો, આ તો વાર્ષિક વ્યાજ થાય, અહીંયા આપણે
આખું વર્ષ નથી રહ્યું, લીધું છે 1/10/2016. તારીખ તમને આપી છે 1/10/2016. મિત્રો અહીં લખું છું, જુઓ આપણી હિસાબી તારીખ જે પૂરી થાય છે 31/3/2017, જે શરૂ થતી હશે 1/4/2016, ને આની વચ્ચે ચોથો મહિનો 4, 5, 6, 7, 8, 9 અને પૂર્ણ થાય છે 1/10 રોજ મધ્યમાં 1/10/2016. એટલે ચોથા મહિનાથી લઈને આ 10મા મહિનાની તો પહેલી જ તારીખ છે. કેટલા માસ થયા? તો કે 6 માસ થયા. તો 6 માસનું જ વ્યાજ આપવાનું, તો 1200 × 6/12 એટલે કેટલો આવ્યું ગીતાની લોન પર વ્યાજ? તો કે 600 રૂપિયા. હવે આ 600 રૂપિયા તો લોન પર વ્યાજ આપીએ, પણ એ પહેલાં જોઈએ આપણે કે કોઈક જગ્યાએ ગીતાની લોન પર ઉધાર પર વ્યાજ એને આપેલું છે થોડુંક પણ. તો જોઈએ, કસે દેખાતું નથી ગીતાની લોન પર વ્યાજ ઉધાર બાકીમાં. તો ડાયરેક્ટ ગીતાની લોનનું વ્યાજ સૌથી પહેલાં લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. ગીતાની લોન પર વ્યાજ 600 રૂપિયા. આ ગર્ભિત હવાલો છે, હવાલાની બે અસર કરવાની. એક 600 રૂપિયાનું વ્યાજ અહીંયા લખ્યું, બીજું આવે પાકા સરવૈયામાં. ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ, ગીતાની લોનનું વ્યાજ 600 રૂપિયા ગીતાની લોનની નીચે લખ્યું. મિત્ર તમે લોન ઇનર કોલમમાં વત્તા લોનનું ચૂકવાનું બાકી વ્યાજ એમ કરીને બહાર કાઢો, બહારના ખાનામાં લખો તો પણ ચાલો. ચાલો આગળ જઈએ. ગીતાની લોનના વ્યાજ પછી દેખાય છે દેવી હુંડી 200. મિત્રો પાકા સરવૈયામાં આવીએ. દેવી હુંડી દેવા બાજુ લખાય, લેણી હુંડી લેણા બાજુ લખાય. યાદ રાખજો, દેવી હુંડીને મિત્ર જમા બાકી હોય માટે મૂડી દેવા પર આવીને લખાય. દેવી હુંડી રૂપિયા 200. ચાલો મિત્ર અહીંયા જમા બાકી આપણી પૂર્ણ થાય છે. ઉધાર પર આવી જઈએ. ઉધાર પર સૌથી પહેલાં દેખાય છે ઉપાડ. ઉપાડ મૂડી ખાતામાં લખાય, તો મૂડી ખાતાની ઉધાર બાજુ પર આવજો. જો મૂડી ખાતાની જમા પર આપણે મૂડી લખી, ઉધાર પર લખાય ઉપાડ. લખીએ ઉપાડ. રામના ખાનામાં આપેલા છે 18,000 અને શ્યામના ખાનામાં આપેલા છે 16,000. મિત્રો આપણને અહીંયા ઉપાડ પર તારીખ નથી કહી કે કોણે કઈ તારીખે ઉપાડ કર્યો છે, તો આપણે છેવટની તારીખ આપેલી છે કાચા સરવૈયાની, તો એ જ તારીખ અહીંયા લખી દેવાની 31/3/17. તારીખ છેલ્લી જ લખી દેવાની. ત્યારબાદ હવાલા નંબર 2 અહીંયા ટીક કરેલી છે, ફરીથી રેડ સિગ્નલ દેખાય છે, એટલે હવાલા નંબર 2 જોઈએ. ઉપાડ પર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે, તો અહીંયા જ નીચે ઉપાડ પર વ્યાજ 10%, 18,000 ના 10%, 1800, 16,000 ના 10%, 1600. મિત્ર મેં કહેલું મૂડી પર વ્યાજ જમા પર લખ્યું, તો ઉપર ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં, તો ઉપાડ પર વ્યાજ પણ હવાલો છે ઉપર ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં. લખીએ ઉપાડ પર વ્યાજ રામ 1800, શ્યામ 1600, બંનેનો સરવાળો 12, 3400. આગળ જઈએ. દેવાદારો, મિત્રો દેવાદારોની એન્ટ્રી આપણે કરી દીધી એટલે પતી ગયા દેવાદારો. આગળ જઈએ સ્ટોક. તારીખ 1/4/2016. આ 1/4/2016 એટલે શરૂઆતનો સ્ટોક કહેવાય 25,000 રૂપિયા, અને એના માટે આપણે વેપાર ખાતામાં 1 લીટી શરૂઆતના સ્ટોક માટે છોડી મૂકેલી, તો ત્યાં લખીએ ઉપર શરૂનો સ્ટોક 25,000. વેચાણ માલ પરત ઓલરેડી આપણે લઈ લીધું, વેચાણમાંથી બાદ કર્યું વેપારની જમા પર. ત્યારબાદ દેખાય છે રોકડ સિલ્લક 10,000. મિત્ર રોકડ સિલ્લક છે માટે પાકા સરવૈયામાં આવજો. મિલકત લેણા પર
त्यार बाद लखजो रोकड़ सिल्लक, केटला रुपया आपेली छे रोकड़ सिल्लक? 10,000 लखीए, 10,000। चलो आगळ जईए। खरीदी 60,000। जो आपणे खरीदी पण मित्रो लखी नाखी छे वेपार खातानी उधार बाजू पर, खरीदी एटले लखाई गई। त्यारबाद देखाय छे आपेलो वटाव 500। नफा नुकसान खातामां आवो, उधार बाजू पर आपेलो वटाव, हवालो नथी એટલે એક જ એન્ટ્રી છે, ઉપર થોડીક લીટીઓ છોડેલી છે એટલે ત્યાં જ લખવાની શરૂઆત કરી દઈએ। એક લીટી છોડીને કે કદાચ કાચી ખોટ હોય તો અહીં લખીશું આપેલો વટાવ 500। ત્યારબાદ દેખાય છે ઘાલખાદ, ઘાલખાદની એન્ટ્રી આપણે લઈ લીધી છે। ત્યારબાદ દેખાય છે યંત્રો, ચાલો યંત્ર માટે અહીંયા કહેવામાં આવ્યું છે, જોજો મિત્ર, યંત્રો 18,250 અને એની નીચે સાથે જ લીધું છે યંત્રો પર ઘસારો 1,750। જ્યારે પણ કાચા સરવૈયામાં મિલકત આપી હોય અને એનો ઘસારો સાથે આપ્યો હોય તો ત્યારે યંત્રો પર ઘસારો 1,750 તો સૌથી પહેલાં યંત્રો 18,250 વત્તા ઘસારો જૂનો છે તેને આપણે પ્લસ કરી દઈએ 1,750 એટલે સરવાળો થાય 20,000। 18,250 વત્તા 1,750 એ સરવાળો થઈ ગયો 20,000। હવે નવો ઘસારો ગણવાનો અને એ આપણને કયો છે 10%, તો યંત્ર પર ઘસારો 10%, 20,000ના 10% એટલે 2,000। આ 2,000 ઘસારો બાદ થઈને બહારના ખાનામાં આવે પાકા સરવૈયામાં 18,000 લખાશે, આ રીતે અસર થશે। ચાલો એટલે આવીએ પાકા સરવૈયામાં, મિલકત લેણા બાજુ પર કાયમી મિલકત છે એટલે સૌથી પહેલી લીટીમાં લખો તો પણ ચાલે, યંત્રો ઇનર કોલમ। તમે ડાયરેક્ટ મિત્ર 20,000 લખો અને 2,000 બાદ કરીને બહારના ખાનામાં 18,000 તો પણ ચાલે, અને આ રીતે 18,250 વત્તા ઘસારો જે રીતે ગણતરી કરી તે જ રીતે લખો તો પણ ચાલે, 1,750 સરવાળો 20,000 બાદ ઘસારો, આ દર વધી ગયો 10% લેખે થયો, જૂના ઘસારો ઓછો હતો એના પર દર ઓછો હશે એટલે 2,000, બહારના ખાનામાં લખો 18,000। એટલે નફા નુકસાન ખાતામાં આવીને યંત્ર પર ઘસારો 2,000। ચાલો આગળ જઈએ, શું દેખાય છે ફર્નિચર અને હવાલા નંબર 3, 8,000 છે, ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો। ચાલો ફર્નિચર, અહીંયા જ પાકા સરવૈયામાં જ ફર્નિચર 8,000 ઇનર કોલમ બાદ ઘસારો 5%, 8×45 400 એટલે બહારના ખાનામાં 7,600। ફરી આવો નફા નુકસાન ખાતામાં, ફર્નિચર પર ઘસારો 400 રૂપિયા, પરચુરણ ખર્ચા 1,500 અને હવાલો આપેલો છે એના પછી પરચુરણ ખર્ચા પર હવાલા નંબર 5 એટલે જોઈએ પરચુરણ ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચામાં આપેલું છે પરચુરણ ખર્ચા 150 ચૂકવવાના બાકી છે મિત્રો, એ માટે એક ફોર્મો યાદ રાખવાનો, ચૂકવવાનું બાકી ચુબા અચુ મબા અમ, ચૂકવવાનો બાકી ખર્ચો હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચો હોય એટલે આ બંનેની સામે લખાય ખર્ચ, મળવાની બાકી આવક હોય, અગાઉથી મળેલ આવક હોય તો આની સામે લખાય આવક, હવે ચૂકવવાનો બાકી ખર્ચો હોય તો પ્લસ થાય ચાલુ વર્ષ માટે એટલે ચાવ, અગાઉથી ચૂકવેલ માઇનસ, મળવાનો બાકી પ્લસ, અગાઉથી મળેલ માઇનસ। ત્યારબાદ ચૂકવવાનો બાકી ખર્ચો છે એટલે લખાય પાકા સરવૈયામાં એની અસર આવે મૂડી દેવા પર, અગાઉથી ચૂકવેલ છે એટલે આપણું લેણું કહેવાય માટે લખાય મિલકત લેણા પર,
મળવાની બાકી આવક છે, પાછું આપણું લેણું કહેવાય એટલે લખાય મિલકત લેણા પર, અને અગાઉથી મળી ગયું એ આપણે મૂડી દેવા પર લખાય, દેવું કહેવાય માટે. એટલે આ એક બોક્સ તમારે યાદ રાખવાનું, તમારા દાખલા ગણતી વખતે તમારે આ રફ્સમાં કશે પણ બનાવી રાખવાનું. દરેક દાખલામાં આની તમને જરૂર પડશે, માટે આ યાદ રાખવાનું. ચાલો, ચૂકવવાનો બાકી ખર્ચો છે પરચુરણ ખર્ચો. ચૂકવવાના બાકીને શું કરવાના? તો જે તે ખર્ચમાં ઉમેરવાના, પ્લસ કરવાના, અને બીજી અસર મૂડી દેવા બાજુ પર આપીશું. ચાલો, એટલે સૌથી પહેલાં લખીએ ખર્ચ પર, એટલે નફા નુકસાન ખાતામાં. ઉધાર બાજુ પર પરચુરણ ખર્ચા, પરચુરણ ખર્ચ 1500 વત્તા ચૂકવવાનો બાકી 150, સરવાળો બહાર 1650, અને ચૂકવવાનો બાકી છે એટલે બીજી અસર મૂડી દેવા પર લખીએ. ચૂકવવાનો બાકી પરચુરણ ખર્ચ 150, હવાલાની બે અસર થાય માટે. ત્યારબાદ દેખાય છે ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે 7000નું આપેલું છે. કેટલા વર્ષ માટે આપેલું છે? તો કે 4 વર્ષ માટે. એટલે 7000ને 4 વડે ભાગવાનું, એટલે ચાલુ વર્ષના ભાડાપટ્ટાના માંડવા, મકાનની માંડવાળ આપણને મળી જાય. 1 વર્ષનો ભાડું પટ્ટો થાય 1750 રૂપિયા. ચાલો, ભાડાપટ્ટાનું મકાન છે, મિલકત લેણા પર આવો. ભાડા પટ્ટાનું મકાન, ઇનર કોલમ 7000, બાદ માંડવાળ 1750, આઉટર કોલમમાં જઈએ માઇનસ અને ઇઝ ઇક્વલ ટુ, ચાલો 7000 માઇનસ 1750 એટલે 5250 બહાર લખીએ. આ માંડવાળ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પણ લખાય, માટે નફા નુકસાનની ઉધાર પર આવીએ. ભાડા પટ્ટાના મકાનની માંડવાળ 1750. આગળ આવીએ, પાઘડી 40000. પાક્કા સરવૈયામાં સૌથી પહેલી વિગત પાઘડી લખાય. હાલ આપણી પાસે થોડીક જગ્યા ઓછી પડી ગઈ એટલે હું અહીંયા જ લખું છું. પાઘડી અદ્રશ્ય મિલકતમાં 40000. વેપાર ખર્ચ 1250. ચાલો, વેપાર ખર્ચ, વેપાર ખર્ચ યાદ રાખજો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. વેપાર ખર્ચ, ભલે વેપાર શબ્દ આગળ છે, વેપાર ખાતે લખાય નહીં, યાદ રાખજો વેપાર ખર્ચ 1250 નફા નુકસાનની ઉધાર પર લખાય. ચાલો, ત્યારબાદ દેખાય છે ભાડું અને વેરા, અને પાછું સિગ્નલ દેખાય છે એટલે ધોબી જઈશું. પાંચમા હવાલામાં જોઈશું, 5000 રૂપિયા છે ભાડું અને વેરામાં. ભાડું પણ 150 રૂપિયા ચૂકવવાનું બાકી છે. ફરીથી મિત્રો, ચૂકવવાનું બાકી છે, આપણે આ ડબ્બો બનાવેલો જ છે. ચૂકવવાનો બાકી હોય તો પ્લસ કરીને મૂડી દેવા પર લખવાનું. તો સૌથી પહેલાં લખીએ ભાડું અને વેરા 5000 નફા નુકસાનની ઉધાર પર. ભાડું અને વેરા નન્નુની ઉધાર પર 5000 વત્તા ચૂકવવાનો બાકી 150 બહારના ખાનામાં 5150. બીજી અસર પાક્કા સરવૈયામાં ચૂકવવાનો બાકી ભાડું અને વેરા 150. ચાલો, ત્યારબાદ શું દેખાય છે? આવક માલ ગાડા ભાડું. મિત્રો, આવક માલ ગાડા ભાડું વેપારની ઉધાર પર, અને જાવક માલ ગાડા ભાડું નફા નુકસાનની ઉધાર પર લખાય, યાદ રાખજો, કારણ કે એ ખરીદીનો ખર્ચો કહેવાય. આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા આપ્યા છે આવક માલ ગાડા ભાડાના? તો કે 400 રૂપિયા. ચાલો, ત્યારબાદ શું દેખાય છે? બેંક વ્યાજ 500 રૂપિયા. બેંક વ્યાજ નફા નુકસાનની ઉધાર પર લખાય. બેંક વ્યાજ 500.
વીમા પ્રીમિયમ 800 રૂપિયા, એ પણ નફા નુકસાનની ઉધાર પર જ લખાય, એટલે લખી દઈએ વીમા પ્રીમિયમ 800. પગાર રૂપિયા 15,000 આપ્યો છે અને પાછો હવાલો છે પગાર ચૂકવવાનો બાકી છે, પગાર 500 રૂપિયા. સેમ અસર કરીશું એટલે માટે લખાશે પગાર નફા નુકસાનની ઉધાર પર ઇનર કોલમમાં 15,000 વત્તા ચૂકવવાનો બાકી 500, બહારના ખાનામાં 15,500. ચાલો ચૂકવવાનો બાકી પગાર મૂડી દેવા પર આવીએ. ચૂકવવાનો બાકી પગાર 500 રૂપિયા. ચાલો ત્યારબાદ દેખાય છે મજૂરી 14,000 રૂપિયા. મજૂરી પણ વેપાર ખાતાની ઉધાર બાજુ પર લખાય, ખરીદીનો ખર્ચો છે માટે લખાય મજૂરી 14,000. ત્યારબાદ દેખાય છે અગાઉથી ચૂકવેલ વીમો, છેલ્લી વિગત અગાઉથી ચૂકવેલ છે. ફક્ત વીમો હોય તો નન્નુની ઉધાર પર, પણ અગાઉથી ચૂકવી દીધો એ આપણું લેણું કહેવાય. અગાઉથી ચૂકવેલ વીમો માટે મિલકત લેણા પર લખાય અગાઉથી ચૂકવેલ વીમો ₹200. ચાલો આ આપણે કાચા સરવૈયાની ડબ્બાની અંદરની વિગતો પૂર્ણ થાય છે. હવે આપણે હવાલા પર નજર કરીએ, જે જે હવાલા બાકી હોય તેની અસર કરીએ. સૌથી પહેલો હવાલો દેખાય છે આખરનો સ્ટોક 45,000, બજાર કિંમત 10% વધુ. આપણે અગાઉ નક્કી કર્યું કે વધારે કિંમત ધ્યાનમાં લેવાય નહીં, માટે આખરનો સ્ટોક વેપારની જમા પર લખીએ. શરૂનો સ્ટોક ઉધાર પર, આખરનો જમા પર. આખર સ્ટોક 45,000. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, આખર સ્ટોક 45,000. એ સિવાયના હવાલાઓ પર નજર કરવાની, કોઈ હવાલો ચૂકી તો નથી ગયા ને, થઈ ગયા હોય તો પૂરા, અને કોઈક રહી ગયું હોય તો તેની અસર કરવાની. મૂડી પર વ્યાજ આપણે ગણ્યા અને બે અસર લખી. ઉપાડ પર વ્યાજ પણ પૂર્ણ થયું. યંત્ર પર ઘસારો, ફર્નિચર પર ઘસારો બબ્બે અસર કરી. દેવાદારો પર ઘાલખાદ અનામતની જોગવાઈ કરી. ચૂકવવાના બાકી ખર્ચા 3-3 લખ્યા, અને કરારનામામાં જોગવાઈ નહીં હોય તો પણ મૂડી પર વ્યાજ આપી દીધું. અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે. હવે દાખલાને બંધ કરવો કઈ રીતે? દાખલામાં નફો નુકસાન, કાચો નફો કાચી ખોટ, ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ, વહેંચણીપાત્ર નફો વહેંચણીપાત્ર ખોટ અને પાકા સરવૈયાનો સરવાળો, આટલું કામ આપણું બંધ કરવાનું ખાતાને બાકી રહ્યું. તો સૌથી પહેલાં આપણે વેપાર ખાતું બંધ કરીએ. વેપાર ખાતું બંધ કરવા માટે જોવાનું કે કઈ બાજુ મોટી દેખાય છે. અહીંયા રકમ 77,150 અને 45,000 દેખાય છે આપણને. અહીંયા 25,000, 58,500, 1400 અને 14,000 મને દેખાય છે. ત્યાં સુધી લાગે છે જમા મોટી છે. તો જમાનો સરવાળો સૌથી પહેલાં કરીએ. 77,150 વત્તા 45,000, તો સરવાળો થાય છે 1,22,150. સરવાળાને ડબ્બામાં મૂકી દેવાના, 1,22,150. ના ખબર પડે કે કઈ બાજુ મોટી છે તો બંને બાજુના સરવાળા કરીને જોઈ લેવાના, પછી જે સરવાળો મોટો હોય તે ડબ્બામાં મૂકી દેવાનો, અને તેમાંથી ઓછી રકમ બાદ કરતા જવાની. -25,000, -58,500, -400, -14,000. તો આપણો કાચો નફો 24,250 આવ્યો. અહીંયા લખાય કાચો નફો. ક્યાં લઈ જવાના આને? તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. આ તમે શોધેલું કહેવાય, પ્રશ્નચિહ્ન મૂકી શકો કે તમે આને શોધ્યું છે. એટલે કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જઈએ 24,250 રૂપિયા. મિત્રો, આ 24,250 વેપારની ઉધાર પર લખ્યા, તો નફા નુકસાન ખાતાની જમા પર આવીએ અને જમા બાજુ લખીએ કાચો નફો. હવે આ ક્યાંથી લાવ્યા તમે? વેપાર ખાતેથી. તો લખો વેપાર ખાતેથી લાવ્યા 24,250 જમા પર. જમા પર અન્ય કોઈ વિગત દેખાતી નથી અને ઉધાર પર રકમો દેખાય છે. હવે આ ચાલો મિત્ર આપણે નફા નુકસાન ખાતામાં જોઈએ કે કાચો નફો જમા પર લખી દીધો 24,250. હવે ઉધારની રકમોનો સરવાળો કરી જોઈએ, કારણ કે ઉધાર વધારે દેખાય છે.
तो 500 + 2,000 + 450 + 1,750 + 1,750 + 5,150 + 550 + 1,500 + 15,500 સરવાળો થયો 32,050. મિત્રો બંને બાજુએ લખી દઈએ 32,050. ડબ્બો બનાવીને, કારણ કે આ સરવાળો આપણને મોટો દેખાય છે એ માટે બેઉ બાજુએ લખી દઈએ 32,050. ચાલો ત્યારબાદ 32,050માંથી 24,250 એક જ વિગત દેખાય છે આપણને, તો એ બાદ કરીએ. તો ચોખ્ખી ખોટ નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. 32,050માંથી 24,250 બાદ કરો તો આવે 7,800 રૂપિયા. તો જમા બાજુ લખજો 7,800 રૂપિયા. ચાલો આગળ જઈએ. આ 7,800 નફા નુકસાન ખાતાની જમા બાજુ પર છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્રોસ એન્ટ્રી ઉધાર પર આવીને લખીએ ચોખ્ખી ખોટ. ક્યાંથી લાવ્યા? તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા. સાત હજાર આઠસો. ચાલો હવે અહીંયા 7,800 અને 7,500 દેખાય છે, અને આ બાજુ જમા પર નફા નુકસાન ફાળવણીમાં ફક્ત 3,400, અર્થાત ફરીથી જમા પર વહેંચણી પાત્ર ખોટ આવશે. 7,800 + 7,500 એટલે સરવાળો થાય 15,300. બેઉ બાજુએ મૂકી દઈએ 15,300 બાદ 3,400 એટલે આવ્યા 11,900. હવે આપણને દાખલામાં કહ્યું છે કે રામ અને શ્યામ 6:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. 6:4 એટલે 2 × 4 = 42, 6 એટલે 3:2 પણ તમે તેને કહી શકો. એટલે નફો નુકસાન 3:2 પ્રમાણમાં વહેંચે છે. એટલે લખીએ વહેંચણી પાત્ર ખોટ. રામ અને શ્યામ ટોટલ એમનો છે 11,900 આવ્યું. ચાલો ગુણ્યા 3 / 3 = 5 એટલે 7,140 રામને મળે. ફરીથી કરીએ 11,900 × 2/5 એટલે 4,760 રૂપિયા શ્યામને મળે. ચાલો ક્રોસ એન્ટ્રી અહીંયા મૂકીએ. નફા નુકસાન ફાળવણી ખાતેની બધી વિગતોની ક્રોસ અસર થાય માટે ઉધાર પર મૂડી ખાતામાં છેલ્લી તારીખ વહેંચણી પાત્ર ખોટ. રામના ખાનામાં 7,140, શ્યામના ખાનામાં 4,760 રૂપિયા. ચાલો હવે મૂડી ખાતા છે, સ્થિર મૂડી છે. સ્થિર મૂડીને હંમેશા જમા બાકી હોય, મેં એમ શીખવાડેલું જ્યારે તમને થિયરી કરાવેલી ત્યારે. ચાલુ ખાતાને ઉધાર કે જમા બાકી હોઈ શકે, પણ સ્થિર મૂડીને હંમેશા જમા બાકી હોય. માટે અહીંયા આપણે જમા પર બાકી આગળ લાવ્યા લખ્યા, તો અંતે અહીંયા બાકી આગળ લઈ ગયા આવશે. મિત્રો હંમેશા યાદ રાખજો. એટલે સરવાળો કરીએ જમાનો સૌથી પહેલાં, કારણ કે એ મોટો જ હશે. ચાલો રામનો સરવાળો 80 × 4 = 84,000 મને દેખાય છે. 80 × 4 = 84,000 એમાંથી ઉધારની વિગતો બાદ કરીએ. 84,000 - 18,000 - 1,800 - 7,140 ત્રણ વિગત દેખાય છે, માટે રામની બાકી આવે 57,060. ત્યારબાદ શ્યામ 70,000 દેખાય છે અને 3,500 માટે સરવાળો થાય 73,500. 73,500માંથી −16,000 - 1,660 - 4,760 એટલે એની બાકી આવે 51,140.
बन्ने बाजुना सरवाड़ा तो सरखा थाय 84,000 अने 73,500। मित्रों आ मूड़ी खातानी बाकी आपणे पाक्का सरवैयामां मूड़ी देवा बाजू पर लखाय माटे लखाय मूड़ी राम। चलो रामनी मूड़ी केटली छे 57,060। इनर कॉलम में लखीए 57,060 अने श्यामनी मूड़ी 51,140। आ बन्नेनो सरवाळो बहार काढ़िए 51,140 वत्ता 57,060 એટલે મૂડી બહારના ખાનામાં આવે 108,200। આ મૂડી લખાઈ ગઈ। હવે પાકા સરવૈયાનો સરવાળો કરી જોઈએ કે સરભર થાય છે કે કેમ। 108,200 વત્તા 35,000 વત્તા 8,000 વત્તા 1,000 વત્તા 15,000 વત્તા 600 વત્તા 200 વત્તા 150 ફરી 150 વત્તા 500 168,800। મિત્રો મૂડી દેવા બાજુનો સરવાળો થયો 168,800। ચાલો મિલકત લેણાનો કરી જોઈએ 18,000 7,600 5,250 40,000 42,750 10,200 અને 45,000 168,800। આ સરવાળો પૂર્ણ થયો। બે બાજુના સરવાળા સરભર થયા એટલે પાકું સરવૈયું મળી જાય છે માટે અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે। મિત્રો આ એક દાખલો તમને ગણાવ્યો તેના જેવા બે દાખલા તમારે ફરીથી ઘરેથી ગણવાના છે। આ જ દાખલો પણ ફરી ગણવાનો ઉદાહરણ એક જેથી તમારો પ્રયત્ન થાય પ્રેક્ટિસ થાય માટે અને ત્યારબાદ બીજા બે દાખલા આજના હોમવર્કમાં આપું છું। સ્વાધ્યાયમાં આવો દાખલા નંબર પાના નંબર 78 એમાં દાખલા નંબર 8 બ્રહ્મા અને વિષ્ણુવાળો અને દાખલા નંબર 9 પાર્થિવ અને પ્રિયા આ બે દાખલા તમારે આજે હોમવર્કમાં ગણવાના છે અને એ હોમવર્કના ચોપડામાં ગણીને રાખવાના છે। જ્યારે આપણે મળીશું ત્યારે એ હોમવર્ક હું ચેક કરીશ। આ સેશન આપણો કન્ટિન્યુ રહેશે, અન્ય થોડાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આપણે જોતા જઈશું। નેક્સ્ટ સેશનમાં મળીએ, ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો। અસ્સલામ વાલેકુમ, અલ્લાહ હાફિઝ।